માણાવદરના મેલવાણી પરિવારનું સરાહનીય પગલું, પુત્રના જન્મદિવસને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવ્યો હતો। પોતાની વાહવાહી કરવા ધનપતિઓ પોતાનો અથવા પોતાના પરિવારના કોઈક સભ્યનો જન્મદિવસ ખૂબ જ ભવ્ય રીતે અને આંખો આંજી નાખે એવી રીતે રોશની અને મ્યુઝિક સાથે ઉજવે છે। ત્યારે માણાવદરના સતનામ સુપર સ્ટોરવાળા કુમારભાઈ મેલવાણીએ આર્થિક ખૂબ જ રીતે સાધન સંપન્ન અને મોટા ગજાના વેપારી છે, છતાં તેમના પુત્ર પાર્થનો જન્મદિવસ ખૂબ જ સારી રીતે અને પરોપકારી ભાવના સાથે ઝૂંપડપટ્ટીના નિર્ધન અને નિર્વસ્ત અને અંગીજન એવા નાના નાના ભૂલકાઓની વચ્ચે આનંદ કિલ્લોલથી ઉજવ્યો હતો અને સમાજમાં નવો દાખલો બેસાડ્યો છે અને લોકોને મોટો સંદેશો પણ આપ્યો છે। માણાવદરના જૂનાગઢ હાઈવે રોડ પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને આ પરિવારે ઝૂંપડપટ્ટીના બાળકોના હાથે જન્મદિવસની કેક કપાવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી। આજ રોજ મારા પુત્રનો જન્મદિવસ હતો, તેવો મને એવો અંદરથી પ્રેરણા થઈને વિચાર આવ્યો કે આ જન્મદિવસ બધા લોકો મોટા મોટા પરિવારવાળા હોટલોમાં અને બધી જગ્યાએ ગોઠવે છે ને વિચારે છે, તો મને એવી વિચાર આવ્યો કે મારા છોકરાનો જન્મદિવસ આપણે બધા અમે પરિવાર સાથે મળી અને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવીએ। આવો વિચાર આવ્યો તો બધાએ સહમતિથી અમે જઈ અને ઝૂંપડપટ્ટીના પરિવાર સાથે બધા બાળકોને બોલાવી 30-32 બાળકો સાથે મળી અને જન્મદિવસ ઉજવી અને કેક કપાવી અને જમણવારનું ગોઠવાવી અને બધાને એક એક ગિફ્ટ કપડાની જોડી આપી અને અમને પણ ખુશ થયા, બાળકો પણ ખુશ થયા। આવા કોરોનાની મહામારીની હિસાબે આવા લોકો પરિવારવાળા નાના નાના માણસો બાળકો જે હતા તે ક્યારે ઉજવી શકે, તો મને એવી પ્રેરણા થઈ વિચાર આવ્યો એટલે મેં આવું કામ કર્યું અને મજા આવી અમને પણ બાળકોની સાથે મજા આવી। જિગ્નેશ પટેલ, D9 ન્યૂઝ, માણાવદર। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।